डीसा તાલુકા સંઘમાં ભ્રષ્ટાચારના મામલે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। તાલુકા સંઘની કરોડો રૂપિયાની જમીન કોડીના ભાવે વેચી હોવાના આક્ષેપો। સંઘના સત્તાધીશોએ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર જમીન વેચી મારી। લાખણી પાસે આવેલી અંદાજિત 5 કરોડની જમીન 1 કરોડ 11 લાખ રૂપિયામાં વેચીને ભ્રષ્ટાચાર આચર્યો। વહીવટી સમિતિ અને મેનેજર સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠવા પામી છે। ખેડૂતોએ નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। આ મંડળી પોતાની મંડળીને પૂછાશે અને ખેડૂતોને પૂછાશે, કોઈ મુદ્દે વેચી શકાતી નથી। અત્યારે જે સમિતિની રચના કરી સરકારે ખાલી વહીવટ માટે કમિટી કરેલી છે, કોઈ વેચી શકે નહીં, કોઈ કાર્ય કરી શકે, કોઈ પણ હુકમ કરવો હોય તો એમની પોતે જો ચૂંટાયેલા પ્રતિનિધિ ના આવે તો સુધી કોઈ પણ સક્ષમ હુકમ ન કરી શકે, અથવા કોઈ પણ વેચાણ ખરીદ પણ ન કરી શકે, અથવા કોઈ જરૂરી હુકમ કરવો હોય એ પણ કરી શકાય નહીં। એ વહીવટ પૂરતું જ કામ કરી શકે, વહીવટીમાં કોઈ સામાન્ય કોઈ દખલ કરી કોઈ પ્રશ્ન હોય, એટલા માટે સરકારશ્રીએ એમને પ્રતિનિધિ તરીકે મૂક્યા છે। લોકોના લોકશાહીનું ખુલ્લેઆમ ખૂન છે। લોકો વડે લોકો ચાલતી સરકારના પ્રતિનિધિ તરીકે જે ખરેખર ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એ લોકો જ આવવાનો હુકમ કરી શકે અને વેચાણ કરી શકે અને ખરીદી કરી શકે, અને કોઈ પણ મિલકત આવી રીતે વેચાય એ ખેડૂતોને ખૂબ મોટું દુઃખ છે। આવી સરકારી જો મિલકતો વેચાશે તો ખરેખર લોકશાહીનું ખુલ્લેઆમ ખૂન થયેલું છે। તાત્કાલિક અટકાવવી જોઈએ અને 7 કરોડ જે મિલકત છે 7 કરોડની છે અને ખેડૂતોના પૈસાની છે, મંડળીની અંદર દરેક ખેડૂતો સભ્યો હોય છે। આ મિલકત જો આવી વેચાશે તો ખુલ્લેઆમ લોકશાહીનું ખૂન આને અટકાવવું જોઈએ। તાત્કાલિક આપના આપ સાહેબ એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ તરીકે અને મદદી મેજિસ્ટ્રેટ તરીકે અથવા સરકારમાં આપ જાણ કરી તાત્કાલિક દસ્તાવેજ રદ કરી અને આ મિલકત પાછી ખેડૂતોને મળવી જોઈએ એવી વાતે અમે આવેદનપત્ર આપીએ છીએ। અસ્તુ ભારત માતા કી જય। આપની લાગણી ને માગણી હતી કે લાખણી ખાતે જે ગોડાઉન જમીન દોસ્ત કરીને જે બરાબર વેચી દેવામાં આવ્યું છે, જે સત્તા બહારનો અને ખેડૂતોને લગતો પ્રશ્ન હોય અને ખેડૂતોની મિલકત હોય આ રીતે વેચી ન શકાય, અને એના માટે સૌને રોષ અને ખૂબ જ દુઃખદની લાગણી છે કે આના કરતાં કોઈક સહકારી સંસ્થાને આપ્યું હોય જેનું લેણું બાકી છે એવાને તો ખેડૂતોને ખાતરને બધું પણ મળતું હોત, એટલે ખરેખર સારું નથી થયું। માગણી એવી છે કે રદ કરી દેવું જોઈએ અને પોતાના પાવર્સમાં જિલ્લા અધિકારીશ્રીઓ જિલ્લા રજિસ્ટ્રારશ્રીએ પણ ધ્યાને લેવું જોઈએ કે ભાઈ પાવર્સમાં આવે છે કે કેમ। સહકારી સમિતિઓ એટલે સીધે સીધી સમિતિઓ જે આ કરે, જે ખેડૂતોને પોતાને જે વસ્તુ સાધારણ બોર્ડ એટલે ખેડૂતોને જે સંસ્થા બોર્ડ બોલાવે એને કરવાનું હોય છે, એ વહીવટ બરાબર આ રીતે થાય વ્યાજબી નથી, લોકશાહીનું પતન છે। આજે લાખણી મુકામે જે ખેડૂતોની ખરેખર ગોડાઉન હતી અને એ ગોડાઉન કામ ચલાવ સમિતિ, જેણે કામ ચલાવ સમિતિ નિમણૂક કરી, એને ખરેખર કોઈ હક હોતો નથી વેચવાનો ખરીદવાનો, માત્ર ને માત્ર જિલ્લા રજિસ્ટ્રાર સાહેબની મંજૂરીથી જ બધું થતું હોય છે। તેમ છતાં પોતે આપણી આપને એમ માની કે હું જ કંઈક છું અને એ રીતે આ 7 કરોડની મિલકત બારોબાર વેચાણ કરી દીધી છે, લગભગ 101 કરોડને 11 લાખમાં। તો ખરેખર ખુલ્લેઆમ 6 કરોડનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ 6 કરોડનો ભ્રષ્ટાચાર હોય એના સામે ખરેખર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને એની ખરેખર સરકારશ્રીને તપાસ કરવી જોઈએ, જેથી બીજો માણસ કોઈ આવું કરે નહીં। કારણ કે આ તો ખેડૂતોના લોહી ખૂન પસીનાના રૂપિયા છે અને ખેડૂતોના ખૂન અને લોહી પસીનાના રૂપિયા જો આવી રીતે એક જ માણસ જો ચાવ જાય તો ચલાવી લેવાય નહીં। મહેરબાની કરીને આજે અમે આવેદનપત્ર આપ્યું છે, આને અમને ન્યાય નહીં મળે તો આવતીકાલે વધારે રેલી કાઢીને પણ અમે કલેક્ટરશ્રીને પણ અમે આવેદનપત્ર આપીશું।